ભરૂચની રોટરી ક્લબ માનસિક અને શારીરિક રીતે પડકારરૂપ ભારતીય નાગરિકને તેના પરિવાર સાથે ફરી જોડાવા અને તેના ગામમાં પાછા ફરવામાં મદદ કરવાના પ્રયાસમાં ભાગ લીધો હતો. ભારતીય કોઓર્ડિનેટરની આરટીએન રિઝવાના અને આરટીએન આરસી ભરૂચ આરઆઈડી 3060ના ટોકિન જામીનદાર, આરસી બનાનાની ઢાકા, આરઆઈડી 3281ના બાંગ્લાદેશના કોઓર્ડિનેટર આરટીએન શમસુલ હુડા સાથે સુભાષની પરત ફરવાની પ્રક્રિયામાં અવિરતપણે સામેલ છે. 21 માર્ચ 2023ના રોજ સુભાષ પ્રસાદને પશ્ચિમ બંગાળના પેટ્રાપોલ આઈસીપી ખાતે, નો મેન્સ લેન્ડ ખાતે પ્રીત કમલ સંઘવી અને બંને દેશોના કોઓર્ડિનેટરની હાજરીમાં તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા. આરટીએન ટોકિન અને આરટીએન રિઝવાના જામીનદારે ભારતીય બાજુથી આ બચાવ કાર્યક્રમને ઉદારતાથી પ્રાયોજિત કર્યો છે. તેમને આ મુશ્કેલ કાર્ય હાથ ધરવા અને કંઈક હાંસલ કરવા બદલ સલામ કરીએ છીએ, જેણે અમારા આ ક્લબને અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. બસ એક કોશિશ રહેગી કે અબ હે ને જો ઇતની દૂર દૂર બાતે હો રહી હૈ ઉસકે બદલે મેં અબ એક સાથ સુભાષ આપકે સાથ બેઠે હો એસી એક બાર બાત હો એસા સોચ રહે હમ ઓર વો ભી જરૂર જલ્દી હોગા. તારપરે ચેષ્ટા હોચ્છે તાકે ફિરિયે દેવાર, તો નાના પ્રક્રિયા શરૂ. ওখানকার এসপির সঙ্গে আমি কথা বলি, ডিসির সঙ্গে কথা বলি, মানে কালেক্টরের সঙ্গে, তারা মানে খুব একটা আগ্রহ দেখায়নি. পরবর্তীতে অ্যামেচার রেডিও সোসাইটি লখনৌ, তাদের সঙ্গে যোগাযোগ করি, তারা আমাকে যথেষ্ট পরিমাণ হেল্প করে. আমরা গাঁওমে যোন হতো গাম জঙ্গল ক্যা এরিয়া হ্যাঁ, তো 10-10 দিন জঙ্গলে মে পারা রাখ, তো কহে লাগে কি আম বাবু কহাঁ ভাগ কে যাত, তো কহে কি বাঘবা আমার দোষ হ্যাঁ अम्मा हम दोस्त कहें पकड़ ले तो कहीं ना है बाबू, तो वो दोस्त नहीं है. 10 दिन ना आए, 15 दिन चल जाए घर से, 10-15 दिन ना आए, महीना दिन ना आए, हमको अच्छा लगा लड़का मिल गया. રોટરી ઇન્ટરનેશનલ એ એક એનજીઓ છે જે 100 વર્ષ ઉપરથી કાર્યરત છે. આ એનજીઓ એ એક એવું મોટું નેટવર્ક છે, 1.3 મિલિયન પીપલ વર્લ્ડ વાઇડ આનાથી જોડાયેલા છે. અને આ નેટવર્કનું જે શક્તિ છે એનાથી આપણે દુનિયાની ઘણી બધી મુશ્કેલીઓનો સામનો અને એમનો હલ કરી શકીએ છીએ. આજે આપણે એનું જે ઉમદા એક્ઝામ્પલ છે, રોટરી ઇન્ટરનેશનલ 7 ફોકસ એરિયા છે, જેમાં પીસ બિલ્ડિંગ એન્ડ કોન્ફ્લિક્ટ પ્રિવેશન એક ફોકસ એરિયા છે, જે અંતર્ગત આપણે એક વ્યક્તિ જે મેન્ટલી ચેલેન્જ છે એ બાંગ્લાદેશમાં ખોવાયેલા હતા અને એ ત્યાં ઇન્ડિયાના ઓરિજિનના છે અને એ ક્યાંના રહેવાસી છે કોઈને ખબર નથી. અને રોટરીના પ્લેટફોર્મ થ્રુ આજે આપણે ત્યાંના એક રોટેરિયને, આપણા રોટેરિયને કોન્ટેક્ટ કર્યો અને બંનેની મહેનત સ્વરૂપે આજે 1.5 વર્ષ પછી એ વ્યક્તિ એમના પરિવાર સાથે ભેગા થયા છે, જેનું ફળ સ્વરૂપ એ એક રોટરી છે. તો આના માટે આજે હું અમારા ક્લબના રોટેરિયન રિઝવાના જમીનદાર અને રોટેરિયન તલકીન જમીનદારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જેમણે આ એક ઉમદા કામ કર્યું છે અને જેના થકી ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચનું નામ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ખૂબ જ સરસ રીતના આગળ આવ્યું છે. સુભાષ પ્રસાદ જો એક દીધીપુરા ટ્રાઇબલ જંગલ જૈસે ગાંવ હૈ, બારેચ રીજન કા યુપી કે હૈ, જો 2.5-3 સાલ સે મિસિંગ થે, ઉનકે હિસાબ સે એસા થા ઉનકે પેરેન્ટ્સ કે વો ઉનકો કોઈ જાનવર લે ગયા યા હી ઇઝ ડેડ, વો મિલે 1.5 સાલ પહેલે બાંગ્લાદેશ મે એક રિક્ષા ડ્રાઈવર કો, ઉન્હોને ઉનકો એક પોલીસ સ્ટેશન મે લે ગયે હૈ દિલપામા ડિસ્ટ્રિક્ટ કે, और फिर वहां से उनका एक ट्रीटमेंट करवाया गवर्नमेंट हॉस्पिटल में. वहां जाके पता चला कि ही इज नॉट एन बांग्लादेशी सिटीजन, पर कोई दूसरी जगह के है. रोटेरियन शमशुल हुदा जो रोटरी क्लब ऑफ बनानी ढाका के है, उन्होंने ये पूरा फिर निकाला सोर्स के गूगल के थ्रू किस तरह से ये जगह पहचानी, बारेच रीजन जो यूपी में है. उन लोगों ने वहां से फिर कांटेक्ट करने की कोशिश करी सभी इंडियन रोटेरियंस को. जब ये बात मुझ तक आई कि हम लोगों को एक इंडियन सिटीजन वहां पे मिला है, हम लोगों ने फौरन सोचा कि चलो हम ये जिम्मा लेते हैं और आगे बढ़ते हैं.
रोटेरियन शमशुल हुदा जो बांग्लादेशी कोऑर्डिनेटर है और माई सेल्फ रिजवाना और तलकिन जमींदार, हम लोगों ने एज एन इंडियन कोऑर्डिनेटर यहाँ से बांग्लादेश के इंडियन एम्बेसी में भी, वहाँ के फॉरेन मिनिस्ट्री और वहाँ के पुलिस डिपार्टमेंट, सभी जगह पर्सनली कॉल्स करके भी कोऑर्डिनेशंस किया है। रोटेरियन शमशुल हुदा ने वहाँ से सब पेपर वर्क कम्प्लीट किया है और जो इमरजेंसी पासपोर्ट एग्जिट जो बोलते हैं वो मैं उसके लिए भी बहुत आभारी हूँ बांग्लादेशी गवर्नमेंट और वहाँ के हर एक मेंबर ने जिन्होंने उनका कंट्रीब्यूशन दिया है हमारे इंडियन सिटीजन को वापस लाने का। यहाँ की तरफ अगर इंडिया के साइड पे मैं बहुत थैंकफुल हूँ DYSP जो बारेच रीजन के है, राजीव सिसोदिया, उन्होंने वेरिफिकेशंस के लिए काफ़ी हेल्प किया है, और उनसे ज़्यादा SDPO जो है वेस्ट बंगाल के स्पर्शा निलांगी, उन्होंने पूरी वेरिफिकेशंस और हमारे को ये प्रोसेस स्मूथ करा है डिस्ट्रिक्ट के बॉर्डर पे, जो जीरो पॉइंट बोलते हैं बॉर्डर पे, वहाँ पे पूरा इमिग्रेशन डिपार्टमेंट में सब पूरा स्मूथ करा है प्रोसेस। और ये सब चीज़ों के लिए हमारे रोटरी के पास्ट RI डायरेक्टर कमल सांघवी जी, उनके प्रेजेंस में हम लोगों ने सुभाष को लिया है यहाँ पे। सुभाष के फैमिली को स्पेशली फ्लाइट में हम लोगों ने भारत से ऑल ट्रैवलिंग सब करके लखनऊ से कोलकाता लेकर आने का, और कोलकाता से बैक टू लखनऊ, लखनऊ से फिर भारत एंड भारत से टू द ट्राइबल विलेज ऑफ निधिपुरा, वहाँ पे आज दोपहर को पहुँचे हैं। सो इस तरह से इतनी लंबी पूरी जर्नी उनके फैमिली ने भी करी है, उनके फादर मदर, साथ में हमने एक वॉलंटियर को भारत रीजन से लिया है क्योंकि उनके पेरेंट्स लेबर क्लास के हैं और उन लोगों को कुछ भी नहीं आता कैसे क्या करना है। इन सब चीज़ों के लिए जिन जिन लोगों ने वॉलंटियरिंग करा है सबके बहुत आभारी है कि इंडियन सिटीजन को हमने सब ने जुड़ के वापस लेकर आए हैं। 7 मंथ्स हुए हैं हमको ये पूरा ऑफिशियली करने को, क्योंकि बांग्लादेश गवर्नमेंट ने काफ़ी हमको है ना अलग अलग पढ़ाव पे जाके लेटर सबमिट करना होता था, प्लस वेरिफिकेशंस काफ़ी रह रहे थे।